જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનવિકાસ સ્કૂલના ઓનલાઈન શિક્ષણમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન એમાં પાઠ 5 ભણી રહ્યા હતા, એસિડ બેઝ અને છત. તો ચાલો આપણે ક્યાં પહોંચ્યા હતા એમાંથી કે પ્રવૃત્તિ 5.3 પેજ નંબર 52 કે કાલે આપણે હળદરવાળી પ્રવૃત્તિ જોઈ લીધું હતું કે હળદર એ પ્રાકૃતિક સૂચક છે. તો આજે હવે આપણે જાસૂદ ફૂલ હોય તો આપણે કીધું કે ઈ પણ શું છે, એ પ્રાકૃતિક સૂચક છે. તો સૌ પ્રથમ આપણે પ્રવૃત્તિ 5.3, તો એમાં આપણે પેલા કોષ્ટક 5.3 આપ્યું છે ને કોષ્ટક ઈ કરી લઈએ, પછી આપણે પ્રવૃત્તિ 5.3 ચાલુ કરશું. તો ચાલો કસોટી માટેનું દ્રાવણ, કે જે આપણે કસોટી કરવી છે એના માટેનું દ્રાવણ. લીંબુનો રસ
¡Gracias!
Gracias.
મળે નહીં પણ આપણે શું કરવાનું એનું દ્રાવણ બનાવવાનું આપણે પેસ્ટ બનાવી દીધી એવી જ રીતના કોઈ પણ પદાર્થનું દ્રાવણ બનાવવાનું થાય તો એના પછી શું કહે છે પહેલી તમારી સમક્ષ નીચેની સમસ્યાઓ લઈને આવી છે કોણ પહેલી કોફી કથાઈ રમની છે કોફી કેવી છે કથાઈ રમની તે સ્વાદમાં મળી છે શું તે એસિડિક છે કે બેઝિક છે જ્યાં સુધી તમે ચાખો નહીં ત્યાં સુધી તમે તેના સ્વાદ વિશે અજ્ઞાત હોવાને લીધે જવાબ આપી શકતા નથી જો તમે ચાખી હોય કોફી તમે કોઈ ચાખી છે મેં તો નથી ચાખી એસિડિક છે કે બેઝિક આપણે કહેવાનું છે તો કાલે જોશો કેવી હોય કોફી એ આ પ્રશ્ન તમારે હું કહેવાનું છે કેવી હોય નહીતર હું કાલે તમને કહી દઈશ એના પછી હવે આપણે પોસ્ટ 5.5 કે જે આપણે પહેલા પ્રવૃત્તિ 5.4 જોઈ લઈએ શું કહે છે પ્રવૃત્તિ 5.4 ચાલો એના પછી આપણે પ્રવૃત્તિ 5.4 જોઈએ કે શિક્ષકોને નીચે આપેલા મંદ રસાયણો તેમની પ્રયોગશાળા અથવા શાળાની નજીક આવેલી પ્રયોગશાળામાંથી લેવા વિનંતી છે પણ આપણે અહીંયા તમે સ્કૂલે આવી નથી શકતા એટલા માટે હું તમને અહીંયા પ્રયોગશાળા પ્રયોગ કરાવી શકું નહીં કારણ કે આપણી આજુબાજુમાં એક પ્રયોગશાળા છે નહીં કે જેમાં હાઇડ્રોક્લોરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કે જે ચૂનાનું પાણી હવે આ બધા દ્રાવણોની ત્રણેય પ્રકારની લિટમસ પરની અસર નોંધો કે જે આપણે કોષ્ટક 5.5 માં કર્યું ચાલો આપણે કોષ્ટકમાં જોઈ લઈએ સૌ પ્રથમ આપણે શું લખી દ્રાવણનું નામ એના પછી આપણે લખશું લિટમસ પર અસર પ્રાકૃતિક સૂચક છે એના ઉપર આપણે જોવાનું છે આપણે લિટમસ પર અસર પછી હળદર પર અસર આપણા ત્રણે ત્રણ કુદરતી સૂચક છે એના ઉપર આપણે આ કસોટી જોવાની છે એના પછી જાસૂદ ઉપર અસર તો ચાલો